આયુર્વેદ જેને સામાન્ય રીતે પાંચમા વેદ તરીકે ઓળખવામાં આવે છે આયુર્વેદ એ આપણા શરીરને સ્વસ્થ રાખવાનું પ્રાચીન શાસ્ત્ર છે અને તેના નામ પ્રમાણે તે આયુ એટલે કે વ્યક્તિના આયુષ્યનું શાસ્ત્ર છે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં આયુર્વેદનો વિકાસ થયો હતો જેમાં શરીરના જુદા જુદા રોગો વિશે અને તેના ઉપચારો વિશે વિગતે માહિતી આપવામાં આવી છે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા પરંતુ આજના જમાનામાં નરિયા એટલે કે તંદુરસ્ત રહેવું પણ ઘણું મુશ્કેલ છે સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ વિકાર ન હોય અને જો વિકાર થઈ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે આયુર્વેદનો મુખ્ય હેતુ જ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું અને તેના શરીરના વિકારોનું શમન કરવાનો છે આજે મોટા ભાગના લોકો કોઈને કોઈ વિકાર બીમારી કે રોગથી પીડાઈ રહ્યા છે પછી તે રોગનું પ્રમાણ વ્યક્તિની જીવનશૈલી અને આહાર વિહાર મુજબ ઓછું વધતું શકે છે સામાન્ય રીતે આયુર્વેદ વાત અને કફ એ ત્રણ પર વધુ ભાર મૂકે છે જે વ્યક્તિની જેવી પ્રકૃતિ તેને તે તત્વ મુજબના રોગ થવાની શક્યતા વધુ આ સિવાય વ્યક્તિનો આહાર અને વિહાર પણ ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે લોકો આજે બજારની ખાણીપીણી વધુ પસંદ કરે છે અને તેને કારણે ઝેરી તત્વોનું પ્રમાણ વધતા શરીરમાં ધીમે ધીમે ટોક્સિનનું પ્રમાણ પણ વધતું જાય છે આ બધા જ ટોક્સિનને એકસાથે બહાર કાઢી દે એવી કોઈ પદ્ધતિ નથી સવારે પેટ સાફ થાય તો પણ આ ટોક્સિન શરીરમાંથી દૂર થતા નથી અને પરિણામે વ્યક્તિ કોઈ રોગનો શિકાર બને છે દર્દ થોડું ઘણું હોય ત્યારે તે બહુ ધ્યાન નથી આપતો અને બજારમાં મળતી પેઇન કિલર દવાઓ લઈ લે છે પરંતુ જ્યારે દર્દ વધી જાય ત્યારે તેને પોતાની ભૂલનું ભાન થાય છે અને પછી તે કોઈ ડોક્ટર કે વૈદ્ય પાસે સારવાર માટે દોડી જાય છે જૂના જમાનાથી જ લોકો વનસ્પતિ ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઈલાજ કરતા આવ્યા છે લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે ઘરે ઘરે જાણીતી દેશી દવાઓ આજની નવી નવી દવાઓ કરતાં ખૂબ જ સુરક્ષિત છે પરંતુ જો જાણકારી ન હોય અને લેવામાં આવે તો દેશી દવાઓથી પણ નુકસાન થઈ શકે છે અને તેથી જ કોઈ વૈદ્યની સલાહ લઈને દવા કરવી જ હિતાવા છે ઘણા આઠીલા રોગો પણ આયુર્વેદ દ્વારા મટી ગયા હોવાના ઉદાહરણો છે પરંતુ તેના માટે નિયમિત દવા લેવાનું અને યોગ્ય આહાર વિહારનું પણ પાલન કરવું ઘટે તો જે પ્રમાણે કહેવાય છે ને કે આયુર્વેદ છે એ અક્ષર ઇલાજ કરતું હોય છે પરંતુ આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકો કેમિસ્ટમાંથી જે કહી શકાય કે જે ટેબ્લેટ મળતી હોય કે પછી કોઈ મેડિસિન લઈ લેતા હોય છે અને પોતાના રોગ માટે ટેમ્પરરી ક્યાંક નિરાકરણ મેળવી લેતા હોય છે પરંતુ આયુર્વેદ જે છે તે ખૂબ જ કહી શકાય કે જળમૂળમાંથી જે રોગ હોય તેને દૂર કરતા હોય છે વાત કરીશું પાચનતંત્રની પાચનતંત્ર એ કહી શકાય ને કે પેટ હોય ત્યાંથી જ કંઈક બધી સમસ્યાઓ જે બીમારી થતી હોય તેનું મૂળ જળ પેટ

ઉપરનો ભાગ જેને આમાશય કહેવાતો હોય છે નીચેનો ભાગ જેને પકવાશય કહેવાતો હોય છે સામાન્ય ભાષામાં આમાં એટલે હોજરી અને પકવાશયનો ભાગ એટલે આંતરડાવાળો ભાગ જ્યારે આપણે કોઈ પણ ખોરાક લેતા હોઈએ છે ત્યારે સૌથી પહેલા એ આમાશય એટલે કે હોજરીના ભાગમાં આવતો હોય છે આપણે જે ખોરાક લીધેલો હોય જો એ પ્રોપર માત્રામાં હોય પ્રોપર સમયમાં લીધેલો હોય ને પ્રોપર મેથડમાં લીધેલો હોય તો આ ખોરાકનું એકથી બે કલાકમાં આખું સંપૂર્ણ પાચન થઈ જતું હોય છે જ્યારે આ ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે ત્યારે જે પચીત ખોરાક છે એ નીચેના ભાગે એટલે કે આંતરડાના ભાગે આગળ વધતો હોય છે જ્યારે ખોરાક પચતો હોય છે ત્યારે શરૂઆતમાં આપણા શરીરમાં કફનું પ્રમાણ વધતું હોય છે આયુર્વેદના જે મેઇન ત્રણ સિદ્ધાંતો છે વાયુ પિત્ત અને કફ જ્યારે આપણા શરીરમાં આપણે ખોરાક લઈએ છીએ એ જ્યારે આમાશયના ભાગે એટલે કે હોજરીના ભાગમાં હોય છે ત્યારે આપણા સમય આપણા શરીરમાં કફનું પ્રમાણ વધતું હોય છે ઘણા લોકો એવા હોય છે કે જેના શરીરમાં કફ વધારે રહેતો હોય છે તો એનું કારણ એ છે કે એમના શરીરમાં પાચનના અંતે ખરાબ કફ વધુ બનતો હોય છે સેકન્ડ ફેઝ આવતો હોય છે જ્યારે ખોરાક આગળ વધી જતો હોય છે ત્યારે એ પક્વાશયનો ભાગ એટલે કે આંતરડાનો ભાગ આવતો હોય છે આપણે જે ખોરાક લીધો છે એ આંતરડામાં આવે ત્યારે શરીર એનું એનાલિસિસ કરે છે કે આમાંથી કામનું કેટલું છે અને ખરાબ કેટલું છે જે કાર્ય શરીરમાં પિત્ત દ્વારા થતું હોય છે એટલે કે આપણા શરીરમાં જે પિત્તનું પ્રમાણ હોય છે એનું કારણ એ હોય છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી કેટલો કામનો છે અને કેટલો ખરાબ છે એ એનાલિસિસ કરવાનું કામ શરીરમાં પિત્તનું હોય છે આ ફેઝ પતી જાય પછી નીચેનો ફેઝ એટલે કે મળ સ્વરૂપે આપણા શરીરમાં જે પણ પાચનતંત્રના અંતે ખરાબ વસ્તુ બની છે એને બહાર કાઢી દેવાનો એ બહાર કાઢવા માટેના મુખ્ય ત્રણ રસ્તા છે જડો એટલે કે લેટ્રિન યુરિન અને પરસેવો આ ત્રણ માધ્યમ દ્વારા આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એ અંતે બહાર નીકળતો હોય છે આ કામ આપણા શરીરમાં વાયુ દ્વારા થતું હોય છે એટલે કે આપણા શરીરમાં જે અપાન નામનો વાયુ છે એ આ ત્રણ પ્રક્રિયા માટે સામાન્ય રીતે જવાબદાર હોય છે આ થયું આખી રીતે આયુર્વેદ મત અનુસાર પાચનતંત્ર એટલે કે અન્નવહ સ્ત્રોતસ ચોક્કસપણે આ તો વાત થી પાચન તંત્ર એટલે શું આપે ખૂબ જ સરસ ડેફિનેશન્સ આપી કે કેવી પ્રમાણે પાચનતંત્ર છે કાર્ય કરે છે પરંતુ પાચન તંત્રને લગતી સમસ્યાઓ છે એ શા કારણોસર થતી હોય છે અત્યારની બેન સામાન્ય રીતે લાઇફસ્ટાઈલ તમે જોશો તો ઘણા લોકોને કેવું હોય છે કે બપોરે ત્રણ ચાર વાગે જમવાનું થતું હોય છે ઘણા લોકો એવા હોય છે કે રાત્રે દસ અગિયાર વાગે ખાતા હોય છે ઘણા લોકો પાંચ મિનિટમાં ફટાફટ જમી લેતા હોય છે ઘણા લોકો એવું હોય છે કે રાત્રે પણ દહીં ખાતા હોય છે આ બધી કેવી છે કે દરેકની લાઇફસ્ટાઈલમાં કંઈ ના કંઈક અંશે અત્યારની જીવનશૈલીના કારણે એ લોકો આ બધી ભૂલ કરતા હોય છે ગ્લાસ પાણી પી જતા હોય છે હવે આપણે જ્યારે સવારે ઊઠીને ત્રણ ચાર ગ્લાસ પાણી પી જતા હોઈએ છે ત્યારે એનો સીધો લોડ આપણા પાચન તંત્ર ઉપર પડે છે ઘણા લોકો એવું કહે છે કે હું ત્રણ ચાર ગ્લાસ પાણી પીવું તો મારું પેટ સાફ થઈ જાય છે એ આપ કેવું કરી રહ્યા છો એ હું તમને સમજાવું સામાન્ય રીતે કેવું હોય કે કેરી ઝાડ ઉપર પાકી ગઈ હોય તો ડાયરેક્ટ ના પડે એ લાવવી પડે છે એનો અર્થ કે આ કેરી કાચી છે એ જ રીતે તમે જ્યારે સવારે ઉઠો ત્યારે તમારો મળ નેચરલી બહાર આવી જોઈએ આવી જવો જોઈએ તમે જ્યારે ત્રણ ચાર ગ્લાસ પાણી લઈને આ પ્રકારનું કર પાચન ઉપર લોડ આપો છો તો એ ચાર ગ્લાસના લોડના કારણે તમારો મળ બીજા દિવસે બહાર નીકળે છે એ તમે નેચરલ મુવમેન્ટ નથી કર્યા એનો અર્થ કે તમારું પાચન શક્તિ મંદ થઈ રહી છે આયુર્વેદમાં કીધું છે કે કે સર્વે મંદાગ્નો એટલે જ્યારે આપનું અગ્નિ મંદ થાય છે એટલે કે આપનું પાચન તંત્ર જ્યારે મંદ થાય છે ત્યારે સર્વ પ્રકારના રોગો થતા હોય છે તમે જે આ પ્રકારનું પાણી પી લો છો તો એના કારણે તમને ધીરે 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 વજન વધતું જાય છે અથવા શરીરમાં સોજાનું પ્રમાણ બપોરે દોઢ થી બેની રિસેસ હોય તો એ સમયમાં ખાઈ લેવાનું એમને ક્યારે ભૂખ લાગે છે એ પ્રમાણે કંઈ નહીં કંપનીએ કહ્યું છે કે દોઢ થી બે ની વચ્ચે ખાઈ લેવાનું એટલે દોઢ થી ની વચ્ચે ખાઈ લેવાનું ભલે એમને ચાર વાગે ભૂખ લાગે અગિયાર વાગે ભૂખ લાગી હોય કંઈ પણ હવે જ્યારે તમે ભૂખ વગરનું ખાતા હોય છો અથવા ધારો કે દસ પંદર મિનિટની જે રિસેસ હોય તમે સ્પીડમાં જમી લેતા હોય તો આ બધા કારણોસો પણ તમે જે ખાધેલું છે એ પચશે નહીં ઘણા હાઉસવાઈફ એટલે કે સ્ત્રીઓ કેવું કરતું હોય છે કે લાવ ને બાર હે છે તો ખાઈ લઈએ તો કામ પૂરું થાય પણ આ જરૂરી નથી તમારું કામ પૂરું કરવા માટે તમે ખાઓ છો એવું ના હોવું જોઈએ તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે જમવું જોઈએ સામાન્ય રીતે ગૃહિણીઓ બપોરે જમીને સૂઈ જતા હોય છે

અમે તમારું આખું કન્સલ્ટેશન કરીને એ નક્કી કરતા હોઈએ છીએ કે કયા કારણોસર તમારું વજન વધ્યું છે તમારી લાઈફસ્ટાઈલમાં તમે એવી શું ભૂલો કરો છો કે જેના કારણે તમારું વજન વધ્યું છે એને અમે સૌથી પહેલાં દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને એ માટે શરીરમાં પંચકર્મ નામની એક પ્રક્રિયા થતી હોય છે એ અમે કરતા હોઈએ છીએ વમન અથવા વિરેચન એ આપને મળ્યા પછી અમે એ ડિસાઈડ કરતા હોઈએ છીએ આમાંથી કયું પંચકર્મ કરાવવું તમારા માટે વધુ જરૂરી છે જેથી ફરી વજન વધી ના જાય વજન ઉતારવું બેન બહુ જરૂરી નથી પણ ઉતાર્યા પછી વજન ફરી ના વધે એ માટે આ વસ્તુ જરૂરી છે આપણે વાત કર્યા હતા કે પાચન શક્તિ આપે જેમ જણાવ્યું કે ક્યાંક મંદ પડી જતી હોય છે પાચન શક્તિ ત્યારે હું બાળકોની વાત કરવા માંગીશ કે બાળકો છે તેમાં પાચન શક્તિ મંદ પડી છે નબળી પડી છે કેવી રીતે ખબર પડે કઈ લક્ષણો એના સ્પેસિફિક હોય છે કે નહીં હાજી હું અત્યારના બાળકોની વાત કરું તો લગભગ બાળકો સેન્ડવિચ દાબેલી વડાપાઉં પીઝા છે આ બધી મેંદાની આઇટમ એટલે કે સામાન્ય રીતે ફાસ્ટ ફૂડ કોમનલી લેતા હોય છે હવે એમની જે ઉંમર છે એ પ્રમાણે જે પાચનશક્તિ એટલે કે ખોરાક પચાવવાની ક્ષમતા એ પ્રમાણે એમને હળવો ડાયટ એડવાઇઝેબલ હોય છે પણ જો એ આ રીતનો ભારે ખોરાક એટલે કે જંક ફૂડ લેતા હોય છે તો એ પચાવવાની ક્ષમતા એમનામાં છે નહીં છતાં એ આ પ્રકારનું ફૂડ એડેપ્ટ કરતા હોય છે ત્યારે અમે જોયું છે કે આ પ્રકારના બાળકોનું વજન બહુ ઝડપથી વધતું હોય છે વજન તો વધતું હોય છે એની સામે સામે એમનો શારીરિક ગ્રોથ પણ જે ઉંમર હોય એના કરતાં વધુ પડતો જોવા મળતો હોય છે અત્યારે તમે સામાન્ય રીતે કોઈ એક સ્કૂલની મુલાકાત લેશો તો તમને ખબર પડશે કે પહેલાના બાળકો કેવા લાગતા હતા અને અત્યારના બાળકો કેવા લાગે છે એ આ બતાવે છે કે બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ દિવસે 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 વધતું જાય છે એનું ખાલી ને ખાલી કારણ એમની ખરાબ ડાયટ અને લાઈફસ્ટાઈલ હેબિટ ઘણા બાળકોને પૂરતો મળ પણ સાફ નથી આવતો હોતો જે સવારની સ્કૂલ હોય તો પૂરતો મળત્યાગ નથી થતો અને એ શરમના કારણે સ્કૂલમાં પણ મળત્યાગ નથી કરતા તો આ બધા કારણોસો પણ એમનો અગ્નિ મંદ થતો હોય છે ઘણા બાળકો અમે એ પણ જોયું છે કે એ બાળકો રાત્રે મોડે સુધી જાગવાનો પ્રયત્ન કરતા હોય છે સામાન્ય રીતે આ પ્રકારના લાઈફસ્ટાઈલ જો બાળક જ આવું એડપ્ટ કરતા થઈ જશે તો એ મોટા થશે ત્યારે કોઈ મોટા રોગ લઈને બહાર આવતા હોય છે એટલે આ પ્રકારની લાઇફસ્ટાઈલના બાળકોમાં પણ આ પ્રકારના રોગો એટલે કે ઓબેસિટી છે ઘણીવાર અત્યારે અમે નાની ઉંમરના બાળકોમાં પણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જતું હોય એ બધું આ પ્રકારની લાઈફસ્ટાઈલના કારણે થતું જોયું છે જી એટલે કહી શકાય કે ચોક્કસ પ્રમાણે જયારે બાળકો નાના હોય ત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ તો આગળ જતા એમને કોઈ રોગ કે બીમારી ઘર ન કરી જાય ચોક્કસથી આપણે ચર્ચા યથાવત રાખીશું પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે વેલકમ બેક ફરી એકવાર આપનું સ્વાગત છે આરોગ્યની આજ્ઞા કાર્યક્રમમાં જે પ્રમાણે આપણે વાત પાચન તંત્ર વિશે પાચન તંત્ર નબળું હોય ત્યારે ઘણી સમસ્યાઓ થતી હોય છે અને તેના લીધે જે જાડાપણું છે તે પણ આવી જતું હોય છે સર એ પૂછવા માંગીશ કે પાચન તંત્ર નબળું હોય તેના લીધે અનેક સમસ્યાઓ થતી હોય છે પરંતુ ખામીયુક્ત પાચન તંત્ર છે તે કઈ રીતે જાણી શકાય તેના શું લક્ષણો હોઈ શકે સામાન્ય રીતે તમને સમજાવ્યું કે જ્યારે આપણા શરીરમાં ખોરાક અંદર આવતો હોય છે ત્યારે સૌથી પહેલા કફનું પ્રમાણ હવે આ ખબર કેવી રીતે પડે કે મારું પાચનતંત્ર મંદ થયું છે તો ઘણા લોકોને જમ્યા પછી કફનું પ્રમાણ એટલે કે ભરપેટ જમવા જમવાની આદત હોય જમ્યા પછી સૂવાની આદત હોય તો આ બધા કારણોસર એમને જે પણ ખોરાક લીધો છે એ પૂરો પચતો નથી તો આ પ્રકારના લોકોમાં સવારે ઊઠીને મોં ઉપર સોજા આવી જવું

સામાન્ય રીતે અમારા તરફથી એક બસ્તી કરીને પંચકર્મ સારવાર થતી હોય છે પણ એ બહુ રોગ આગળ વધી ગયેલો હોય તો જરૂરી હોય છે અધરવાઇઝ અલગ અલગ પ્રકારની જે મેડિસિન અમે આયુર્વેદિક ઔષધિ આપતા હોઈએ છીએ તમારી પ્રકૃતિ અને તમારી ઉંમર અનુસાર એ એમાં મદદરૂપ થતું હોય છે એમાં પંચકર્મની લગભગ જરૂર નથી હોતી જી સર પ્રમાણે વાત કરી રહ્યા ખામીયુક્ત કહી શકાય પાચનતંત્રના લક્ષણો એટલે કહી શકાય કે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં કહી શકાય કે પ્રોબ્લેમ હોય ક્યાંક જમીને તરત જ ક્યાંક લેટ્રિન જવું પડતું હોય કે પછી બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પણ ક્યાંક લેટ્રિન તેઓ ન જઈ શકતા હોય એટલે એમાં કહી શકાય કે પાચનતંત્ર ચોક્કસપણે નબળું છે યસ જે આપણે શરૂઆતમાં વાત કરી કે કફના રોગો હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ રોગો જ્યારે ખરાબ થતું હોય છે ત્યારે શું થતું હોય છે જે ભઈએ વાત કરી કે અલ્સરેટિવ કોલાઇટિસ છે બસ આ જ પ્રકારના રોગો પિત્તના કારણે થતા હોય છે એટલે કે તમે જે ખોરાક લીધેલો છે એમાંથી બોડીને જે સારી વસ્તુ છે એનું એડપ્ટ કરવાનું અને ખરાબ વસ્તુને બહાર ફેંકવાનું કરવાનો પાવર હોય છે એ શરીરમાંથી જતો રહેતો હોય છે ત્યારે કેવું થતું હોય છે ઝાડામાં પડતું હોય છે પેટનો ભાગ ફૂલતો જવો શરીરમાં તમે જે ખાધેલું છે એ જમ્યા પછી શરીરમાં તાવનું પ્રમાણ વધી જવું આ બધા લક્ષણો થતા હોય છે કેતનભાઈ કેતનભાઈ આપનું સ્વાગત છે તમારો પ્રશ્ન જણાવશો મારો ડોક્ટર સાહેબ ને કેવું છે કે મારે પાચન માં પ્રોબ્લેમ થાય છે મારે સીટ છે તો શું થાય છે કે કોક વાર અને કઠણ થાય એટલે બહુ તક થાય અને કોક વાર જવું ઝાડા થઈ જાય છે એટલે શરીર બી ખરાબ છે થોડુંક છે અને સીડ ડ્યુટી ના હિસાબે બરાબર એ થતું નથી તો શું કરવું જોઈએ આયુર્વેદિક સમાન ઓકે જે ભાઈએ વાત કરી કે શિફ્ટ ડ્યુટી હોય છે આ બહુ મોસ્ટ કોમન હોય છે સામાન્ય રીતે કેવું થતું હોય છે કે જે લોકોને શિફ્ટ ડ્યુટી હોય છે ધારો કે બપોરે ઈવનિંગમાં અથવા નાઇટમાં ધારો કે રાત્રે આઠથી સવારે આઠની નોકરી છે તો રાત્રે જ્યારે બાર કલાક કામ કરવાનું થાય છે ત્યારે આપણું પાચનતંત્ર વિશેષ મંદ થઈ જતું હોય છે કારણ કે રાત્રે આપણે જ્યારે કામ કરીએ અને તમે આખી રાત કામ કર્યું એટલે નોર્મલ વસ્તુ છે કે સવારે તમે સૂઈ જવાના છો આ પ્રકારની લાઇફ સ્ટાઇલ જે પ્રકારના લોકો કન્ટિન્યુ કરતા હોય છે એ લોકો માટે હું ખાસ એક સલાહ આપું છું કે આ લોકોને પાચનતંત્રના રોગો ન થાય એ માટે આપને જેટલા પણ કલાકની નાઇટ શિફ્ટ હોય ધારો કે રાત્રે આઠથી સવારે આઠની તમારી નોકરી છે એટલે કે તમે બાર કલાક ઉજાગરા કર્યા છે તો એનાથી અડધા કલાક એટલે કે છ કલાક સવારે તમારે ખાલી પેટે સુઈ જવું જો આપ સવારે ખાલી પેટે સૂવાનું ચાલુ કરશો તો આપનું જે પાચનતંત્ર રાત્રે મંદ થયું છે એ તમને બહુ વધુ હેરાન નહીં કરે જો તમે સવારે ઘરે આવીને પાછા ભરપેટ જમીને જો સૂઈ જશો તો તમારા રાતના લાઇફસ્ટાઈલના કારણે તો રોગો થશે જ પણ સવારે પણ તમે જો સૂશો તો ફરી પાછા રોગો થવાની ચાલુ થશે જે તમે વાત કરી કે ક્યારેક મળ બંધાઈને આવે છે ક્યારેક જોર કરવું નોર્મલી થઈ જાય છે આ કેવું હશે કે જે દિવસે તમારું પાચનતંત્ર સારું થશે તો મળ સંપૂર્ણ આવશે જો એ દિવસે તમારું પાચનતંત્ર મંદ થઈ ગયું હશે તો એ દિવસે તમને વધુ હેરાન ગતિ કરશે એટલે ખાસ જે શિફ્ટમાં કામ કરતા લોકો હોય ને એમાંય જે ખાસ કરીને નાઇટ શિફ્ટ હોય એ લોકોને પાચનતંત્રના રોગો વિશેષ કરીને થતા હોય છે પાચન તંત્ર ખરાબ છે તેના લીધે શરીરને કયા કયા પ્રકારની સમસ્યાઓ છે થતી હોય છે તેના વિશે કહેશું ખાસ કરીને જોવામાં આવે તો આપે કહ્યું કે ક્યાંક પેટ વધી જવું છે સોજા આવી જતા હોય છે બીજા કયા કયા રોગ છે શરીરને કઈ સમસ્યાઓ છે તે થતી હોય છે સૌથી કોમન પાચનતંત્ર જ્યારે મંદ થતું હોય છે તો સૌથી પહેલાં તો તમારી કમ્પ્લેનમાં વજન વધતું જવું દર્દીને એવું થતું હોય છે કે હું કંઈ એવું ખાતો નથી છતાં મારું વજન કેમ વધે છે ઘણા દર્દીઓની તો એવી પણ કમ્પ્લેન હોય છે બે ગ્લાસ પાણી પીઉં તો પણ મારું વજન વધી જાય છે તો આ બતાવે છે કે એમના શરીરમાં હવે પાણી પચાવવાની પણ ક્ષમતા રહી નથી સૌથી બીજી વિશેષ કમ્પ્લેન જોવા મળતી હોય છે કે દર્દી થોડું કામ કરે ને થાક લાગે શ્વાસ ચડે એને જે ખાધેલું હોય એ પૂરતા પ્રમાણમાં પોષણ સુધી શરીરને મળ્યું ન હોય ત્યારે દર્દી થોડું કામ કરે ને શ્વાસ ચડે એ જ વ્યક્તિ પહેલાં બાર કલાક અઢાર કલાક કામ કરતા હોય તો કંઈ જ ના થતું હોય પણ એ જ વ્યક્તિ જો હવે એનું પાચનતંત્ર મંદ થયું હોય અને થોડું પણ હેવી કામ કરે તો દર્દી થાક લાગે શ્વાસ ચડે પછી સામાન્ય રીતે દર્દી હૃદયના ડોક્ટર જોડે અથવા કોલેસ્ટ્રોલનું ચેકઅપને આ બધું કરાવતા હોય છે તો એમાં ખબર પડે છે કે આ બધા રોગો બહુ આગળ વધી ગયેલા હોઈએ છે એટલે આયુર્વેદમાં જે કીધું છે કે બધા રોગોનું મૂળ છે એનું પેટ એટલે કે એન્જિન હોય છે હું અમારા પાચનતંત્રને એન્જિન તરીકે જસ્ટિફાય કરું છું કારણ કે આપણું પાચનતંત્ર છે એ જ આપણું એન્જિન છે એમાંથી બીજા બધા સ્પેર પાર્ટ્સ એટલે કે તમારો માથાનો ભાગ હૃદયનો ભાગ ફેફસાનો ભાગ બધાને પોષણ આમાંથી મળતું હોય છે આ જ્યારે અટકતું હોય છે ત્યારે બધા જ રોગો ચાલુ થતા હોય છે ઘણા અમે જોયું છે કે વધુ વજનવાળા દર્દીઓ રાત્રે સૂતા હોય છે ત્યારે નસકોરા બોલતા હોય છે જ્યારે તમારું પાચન તંત્ર બગડે છે ત્યારે તમારા શરીરમાં સૌથી આ પ્રકારના નસકોરા બોલવાની રાત્રે આદત ચાલુ થઈ જતી હોય છે

કબજિયાતમાં સામાન્ય રીતે શું થતું હોય છે ઘણા દર્દી એવા હોય છે કે જે એમને મળ માટે જોર કરવું પડતું હોય છે અથવા લેટરીનમાં લાંબો સમય સુધી બેસી રહે પછી મળનો ત્યાગ થતો હોય છે આ બતાવે છે કે શરૂઆતના સ્ટેજથી જ એમનું પાચનતંત્ર મંદ થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે એટલે એમનો આમાશયનો ભાગ એટલે કે હોજરીનો ભાગ પકવાશયનો ભાગ આ બધો બગડેલો છે જેને સામાન્ય રીતે કબજિયાત રહેતી હોય છે એને આયુર્વેદિક ઔષધિની સાથે ખાસ લેની લાઈફ સ્ટાઇલમાં ગરમ પાણી પીવાનું ખાસ ચાલુ કરવું જોઈએ પણ એ સવારે ઉઠીને એવું કે ચાર ગ્લાસ પાણી પી લીધું આખો દિવસ જ્યારે પણ પીઓ ત્યારે ગરમ પાણી વિશેષ કરીને પીઓ અને આયુર્વેદ ચિકિત્સકની સારવાર હેઠળ આપનું પાચનતંત્ર બહુ ઝડપથી પ્રયત્ન કરો કારણ કે કબજીયાત જે તમને છે એ તમારા માટે એક નાની સમસ્યા હશે પણ શરીર માટે બહુ મોટી સમસ્યા થતી હોય છે જી ચોક્કસપણે આ તો વાત થઈ કે પાચન તંત્ર શું છે પાચન તંત્રને લગતી સમસ્યાઓ કઈ છે પરંતુ આયુર્વેદ દ્વારા

આ પ્રકારની જે સારવાર થતી હોય છે એને દીપન નામના ઔષધો દ્વારા અમે કરતા હોઈએ છીએ બીજી જે સારવાર વાત કરી કે પાચન નામની પ્રક્રિયા એટલે કે તમે જે ખોરાક લો છો એનું પૂરેપૂરું પાચન થઈ જવું જોઈએ એટલે કે તમારા શરીરમાં એમાંથી શરીરને જેટલું પણ કામનું છે એ લઈ લેવાની પ્રક્રિયા અને ખરાબ છે એને આગળ વધારવાની પ્રક્રિયા જેને પાચન નામની પ્રક્રિયા કહેવાતી હોય છે અને છેલ્લું છે અનુલોમન નામની સારવાર અનુલોમન નામની સારવારમાં અમે એવું કરતા હોઈએ છીએ કે જે પ્રમાણે દર્દીની કમ્પ્લેન હોય એ પ્રમાણે બનાવેલા ઔષધોથી એમના શરીરમાં જેટલી પણ ખરાબી અત્યાર સુધી જૂની લાઈફસ્ટાઈલના કારણે પડી હતી એને અમે ઝાડાના માધ્યમ દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જેને અનુલોમન નામની સારવાર કહેવાતી હોય

આ બતાવે છે કે એમના શરીરમાં પાચનના અંતે એક ખરાબ પિત્ત બનતું હોય છે જો એ નીચેના માધ્યમ દ્વારા આગળ નથી વધતું એટલે કે લેટરિનના માધ્યમ દ્વારા આગળ ન વધી શકે તો એનો ઉપરનો માર્ગ એટલે કે હોજરીથી ઉપરના ભાગેથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હોય છે આ પ્રકારની જે તકલીફ રહેતી હોય છે એને બહુ ઝડપથી સારવારની જરૂર હોય છે આમાં અમે વમન નામની પંચકર્મ સારવાર કરતા હોઈએ છીએ જી ચોક્કસથી ડોક્ટર અહીં ઉપસ્થિત રહ્યા જે દર્શકો છે તેમની સમસ્યા સમાધાન કરવું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો જે પ્રમાણે પાચન તંત્રને લગતી સમસ્યાઓ છે તેના વિશે ચર્ચા કરવામાં આવી અને આગળના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે પાચન તંત્રથી કયા રોગ થાય છે અને તેને રોગને નિવારવા માટે શું કરી શકાય ખાસ કરીને આયુર્વેદની મદદ દ્વારા તમારે કોઈ પ્રશ્ન પૂછવા છે કે પછી રૂબરૂ મળવું છે તેની માટે એડ્રેસ પ્લેટ નોંધવી લેશો आयुर्वेद एंड हॉस्पिटल ए थ्री जीरो फोर सिल्वर ब्रुक कॉम्प्लेक्स अपोजिट डॉक्टर हाउस नियर परिमल गार्डन आंबावाड़ी अहमदाबाद मोबाइल नंबर नाइन सेवन टू फोर फाइव सेवन डबल फाइव डबल नाइन वेबसाइट डब्ल्यू 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 डॉट आयुर्वेद डॉट कॉम તો હાલ મને રજા આપશો નમસ્કાર